બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદને પગલે નદી નાળા ઉભરાવા માંડ્યા છે અને થરાદના માંગરોળથી મળી રહેલા સમાચાર મુજબ રાજસ્થાનથી થરાદના માંગરોળ આવતી ગાડી નદીમાં પાણી આવી હોવાની ઘટના સામે આવી છે. આજે બપોર બાદ અચાનક આ નદીમાં પાણી વહેણ આવતા એક જાતની દહેશત ઊભી થઈ ગઈ છે. કારણ કે આ નદી આમ તો સૂકી રહેતી હોય છે અને તેના લીધે આ નદીમાં ખેડૂતો ખેતી કરતા હોય છે, પરંતુ અત્યારે ગાડી નદીમાં પાણીનું વહેણ વધુ હોવાના લીધે આ વહેણ નદીના તટમાં કરવામાં આવેલા વાવેતરને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અને એ વરસાદના લીધે અહીંના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. અત્યારે અહીં ખેડૂતોને બાજરીઓનો ઊભો પાક એકદમ નષ્ટ થઈ ચૂક્યો છે, સડી ગયો છે જો કે કહેવાનો મીનિંગ. અને અહીં રાજસ્થાન તરફથી આવેલી નદી અત્યારે માંગરોળ ગામે હાલના સમયે 3 વાગે આજના રવિવારના દિવસે પહોંચ્યું છે. પણ હજી ચોમાસાની વિધિગત રીતે ગુજરાતની અંદર શરૂઆત નહીં થઈ અને અત્યારથી જ જો આવો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અને આ નદી અત્યારે આપ જોઈ શકો છો માંગરોળ ગામે પહોંચી ચૂકી છે અને અહીંથી બહુ વેગ પ્રવાહ હજી ધીરે ધીરે વધી રહ્યો છે અને પાણીની આવકમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. આ નદી આમ કચ્છના રણ સુધી નદી જાય છે અને આ રાજસ્થાનથી આવે છે. અત્યારે થરાદ તાલુકાના માંગરોળ ગામે પૂરની જેવી સ્થિતિ સર્જાઈ છે.